થયું હે? હું થાય એ રોજ એક ની એક આપણે લપ હોય હે. મજા નથી? મજા તો નો જોઈ ને વિચાર કરી કરીને જ હું માંદી પડી જાઉં. આ તાવ આવ્યો જાણે એમ લાગે કુકર માં બહાર કઈ એટલી ગરમ છો. કઈ હું તમને કે મારી કઈ પડી હે? તો કેની પડી? બીજાની પડી કોઈ ની? તો બીજાની પડી હશે ને મને એકલી મૂકી મૂકીને વયા જા અઠવાડિયા માં બે રાત. હવે મારી વાત સાંભળ. હા, લપ નત કરવી. આજ હે શનિવાર એટલે મારે જવાનું છે મીટિંગ માં. શનિ અને રવિ હું બેથી ઘરે નથી આવવાનો. શાંતિ થી એકલી હોઈ જાજે અને મારો થેલો તૈયાર કર ગાય ગાય. પણ એક અઠવાડિયું તમે મીટિંગ માં ન જાવ તો નો આલે તમને. એ કઈ કામ છે મારું ઘરે? એ આપણે જોવરાવા જાવું છે. હું જોવરાવા જાવું છે? દાણા. હવે દાણા નથી જોવરાવ, ઘઉં ની કોઠી માં જવો ને. એમાં થઈ રહ્યા નથી ને કઈ લઈ લે માણે. એ આપણે આજે લગ્ન ને 8 વર્ષ છે, આપણે સંતાન નથી થાતું. તો શું કરવું? તો આપણે બે જગ્યાએ દાણા જોવરાવા જાય. હા, તો ખબર પડે ને કે આપણે ક્યારે છોકરા વગા થાહુ એમ અને ઘર માં શું નડે એમ. હા, હવે આવું મન માં ભરમ નો રખાય. ઘરે રહેતા હોય ને મારી જગ્યાએ બાયડી ની જગ્યાએ તમે હોય ને તો તમને ખબર પડે ખાવું એકલું, હું એકલું, કોઈ ઘર માં નહીં. આપણા આલીશાન ઘર માં હું એકલી, મારું કોઈ નહીં. તો હું કેનો પારકો હો? પણ તમે શનિ રવિ મીટિંગ હું કર્યા રાખો. તો એ તો ધંધા હાટુ મીટિંગ કરી છે. પણ તો મીટિંગ હું વારણ ના પાડ દે ભાઈ. એમ નો ના પડે, એની ઉપર તો બધું આલે મકાન વાડી બંગલા એમ નમ થયું છે. પણ એમ નમ નથી થયું. પણ આ મકાન વાડી બંગલા છોકરા વગર ના હું કામ ના છે. કોને દેવા જાહુ? કાલ અમારે આપણને બેન કઈ થઈ ગયું તો આનું કોણ જવાબદાર? એ ઈ જો ભાઈક ની વાત છે. ભાઈક માં લખવું લખવું હોય એ ભોગવવું પડે. જેનો શનિવાર માંડ્યો હોય ને એનો રવિવાર નથી થવાનો. એવી બધી તમારી માન્યતા છે. તમારે ટૂંકમાં મીટિંગ માં જવું જ છે, ફાઈનલ છે ને? જવું તો પડે ને, ધંધો લઈને બેઠા છે. કઈ વાંધો નહીં, જાઉં ને બાપા. અમથે તમે મારા છો જ નહીં. અને નસીબ માં હશે તો સંતાન થઈ જાહે, એની ખોટી હાય હોય ન કરવાની હોય. કઈ મારે મોડું થાય છે? પછી 50 વર્ષ સંતાન થાય ને તો હરા નો લાગી. એ 50 વર્ષ થાય તો સીધો દાડો ખાઈ જાહે મારો. જાઉં ને હવે. એવું નકરું બધું બોલ્યા રાખો. સંતાન સંતાન પાઈક માં હશે થાય. હવે હે ને બરાબર કારખાના બધું વેચી નાખો. હવે એવું બોલ મને કા એ ટાણો આવશે ને ગિરાઠામ માં ઘી પડી જાય. એ ગિરાઠામ માં ઘી પડે કે ન પડે અત્યારે તો હું એકલી પડી ગઈ હું આખા ઘર માં. એ ભલે પડી કે હોય, ભગવાન ઉપર ભરોસો રહે બધું હારા વાળા કરશે ઉપર વાળો. હ ત્યારે હોય ત્યારે મારી વાત કાપીન ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન આપણે ભરોસે નહીં બેઠો હોય એની હું ખાતરી કે આ લોકો કેમ જાય તો હું એને એમ કહું કે તમને આ વસ્તુ મળે છે, તમે આનો રસ્તો કરો એટલે તમારા ઘરે બાળક આવે. એ જાહી ધાણું થાવ દો. અત્યારે ધંધો ટાઈમ છે ને તો ધંધો કર લો. જે ઘર માં વઈ જા બાળ મંદિર હોય તો ધંધો જ કર્યા રાખે. વઈ જા એમ કહું છું. ઓટકર ખાતા ખાતા બોલવું પડે મારે. અને ધ્યાન રાખજે ઘર નું. તારું નહીં મમ્મી એટલે તું દીકરો હું હોય તો હું પપ્પા ને હું રાહ જોઉં. રાહ જોવી છે ને? આ જો રાહ હમણાં આવશે. જો આવ્યા નથી એટલી જ વાર જો હવે આવતા જઈશે. વાર્તા લાગે ને આવવામાં. પણ હું શું કઉ છું શું આમ નમ કેટલા દી હાલશે? આ 8 વર્ષ થી હાલે. હવે જો હું તમને કઉ અમારે આમ નથી. તમને આ છોકરા ને દયા નથી આવતી. આ છોકરા ને મૂકીને તમે 5-5 દી વયા જાવ, ખાલી 2 દી આવો. પણ બધી મને ખબર છે. આ છોકરો મારો છે, તું મારી હો. પણ મારી કઈક મજબૂરી એ છે ને. પણ અમારી મજબૂરી તો સમજો, જો આપણે ભાડાનું ઘર બરાબર. હા એ તો બરાબર. બાજુ વાળો કેવો દારૂ પીવે છે અને હું અહીં આખી રાત ને દી એકલી હોય નજર બગાડે અમાર શું કરવું? આ તો નાનું બાળ છે, એ શું કરી શકે? મને બધી ખબર પડે છે. તમે કેવા શું માંગો? ઈ કેન મોર વાત. જો હવે મારે આમ એકલું નથી રહેવું, મને ગમે એમ કરો. તમારી જિંદગીમાં અમારી કાંઈ અહેમિયત નથી. બાપા તમે જ મારી જિંદગીમાં છો, હું ના નથી પાડતો. આજ તને આટલા વર્ષથી રાખીને બેઠો હો. મેં એમ કીધું તું મારી નથી. બસ અમે કાંઈ ન સાંભળી. મારી જિંદગી છે ને, હવે અમે તમારે હારે જ રહેવું છે. તમે ગમે ઈ કરો. પણ તું એટલું તો જરાક વિષય વા, હું મારી ઘરે લઈ જાઉં તો ન્યા મારી કિશોરી નો મગજ કેવો હે. અને તને એટલી ઈ ખબર હે કે એના અને મારા લગ્ન થઈ ગયા ઝીણક્યા થી.
અને એને હું પરણી લેવો અને તને પ્રેમ કરીને ઘરમાં બેહારી હે શનિવાર કાલ રવિવાર હું જાઉં ને સવારે બીજે દિવસ આટલો મારી ઘરે વાત કરું કિશોરી ને એને હું સમજાવું ફોન લાવી ગમે એમ કરીને હું તમારું સેટિંગ કરીશ કઈ વાંધો બટા તું તાર આવજે હવે તારી બીજી લેબ મૂકી ગયો જમવાનું શું બનાવ્યું હે હવે મા દીકરા ને ક્યાં ફરવા જવું હે જો હું શું કહું મારી વાત સાંભળો અમાર ક્યાંય ફરવા ન જવું કિશોરી અને એને બધી વાત કરો અને સમજાવું હા તમને લઈ જાઓ હા બસ અમ રાહ જોઈશે કાલ અમને લઈ જાઓ ગમે એમ કરો તમે ગમે એમ સમજાવો અમારે હું ભેગું જ રહેવું છે હા હે તારો કેમ આવત બે કેમ બતા હા હે આ ઉપાડી માં રોય રોય મારી યાદ જો જો કેવું આમ જો આ છોકરા ને તમને ઉપાડી એટલે કઈસી અમને ભેગા રાખો ભાઈ ભેગા જ રાખવા છે કાઈ વાંધો ના આવો બે થી નથી રોકાવો હું કે જાઉં ઘરે અને હું વાત કરું જીતો જા જલ્દી ખેલો લઈ આવ જા મતલબ કે હજી મને જવા દે હું ફોન કરીશ તને તમે જાય રાખો હારવાળો બાય બાય હા ભૂખ આવે પણ હું કરું મારા ત્યાં નીચું વરાતું જ નથી બહુ કેળ દુખે છે એ હવે હે ને મારે નથી પોહાતું જો ખુબ પૈસા ભેગા થયા હે અને ખુબ કારખાનું સારું હાલે હવે કામ માં રાખ લેવી હારી કરી લો કામ વાળી ના કામ માં કઈ કોઈ ફરે નહીં એ હું જે કામ વાળી ગોતી દઉં ને હા એમાં તમારે કઈ કેવો પણ ન હોય જો મારા ઘરે ને મોતી ના દાણા જેવું રાખવાનું તો એને લઈ આવજો બાકી નો લઈ આવતા આપણા કારખાના માં કારીગર કામ કરે છે ને એની બેન છે એ વિધવા હે ઓરોરો બિચારી દુખાણી હે એમને ઓરોરો અને એનો ભાઈ કઈ ધ્યાન દેતો નથી હાય હાય એનો ભાઈ કાલે જ કેતો હતો શું કે મારા બેન ને ક્યાંક કામ છે બતાવજો ને એટલે મેં વિચાર્યું મેં કીધું મારી કિશોરી જેવું કામ થતું નથી અને તું અમે થાકી જાય ખોટું ક્યાં એ કામ સારું નહીં કરે તો હું નહીં રાખું તમને કહી દઉં સારું કરે તો કામ રાખવાનું એનું લાકડા નથી રાખું બસ પગાર કેટલો કીધો પગાર મારે દેવો તાર દેવાનો હે પણ તો એ મારે જોવું તો પડે ને પછી પૈસા વધારે લઈ લે તો તારે એ કાઈ ઉપાધિ કરવા નથી ઈ માં દીકરા નું ગુજરાન હાલે માં દીકરો હે બિચારા ઈ વાત સાચી હું જો પછી ઘર માં એકલી નેકલી હોય તી બે હોય મને અથવારો રે હા ઈ વાત સાચી ને હાલો હાલો મુક દો મારો ઘર મારો 10 રૂપિયા વૈપરા હોય તો હિસાબ કરે ત્યારે જ આટલું ભેગું થયું હે અને વરી કામવારી એને રાખાવી હે અને પાછો કી એને પૈસા મારે દેવાના હે તું ઉપાધી કર માં અને મારે ઈ જોવું તો પડશે કે કઈ બીજું નથી ને હા એ આ આ તો આવું છો હાલો આ ભલે કઈ વાંધો નહીં તમે ત્યાં થઈ જતો ને
થોડો ખરાબ ચાલે વ્યવસ્થિત રહી એવું તારે બોલવાનું જ નો મેં બધી ભરામણ કરી દઈશ ખોટું ન લગાડતી અને ધ્યાન ઈ રાખજે ખાસ કરીને અહીંયા હાલતા મને પ્રેમ થી બોલાવસ કે ભાવે સામને ભાવે સામને એવું ન્યા શબ્દ ન વાપરતી ન્યા શું કેવાનું મેં તમને કીધું ઈ ભૂલાય નહી મહેરબાની કરી કઈ થયું નથી કિશોરી ઘરવાળા તો ઓપત થઈ ગયા પણ એ મન થી એવું રાખે કે મારો ઘરવાળો મારા દિલ માં છે એટલે એને મંગળસૂત્ર હે તો કાયદો નથી ટૂંકમાં સમજણ તો વાત એવી છે અરે માં કાઢ નાખું ને દુનિયા તમને નથી ખબર બેન જીવવા મો દીએ છે કેવું હે એમને આ ઈ વાતે સાચી હતી અરે બાયુની બહુ કે સેફટી નથી હા સાચી વાત છે અરે હું શું કહું છું હા હા આથી આ રૂમ તમારો હા 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 બેન હા હા અને જો હું તમને કહું મારે બધું કામ ચોખ્ખું ચણાટ જોહે અરે તમે જોયું કામ વાળી હે વિધવા હે તો કેવી ટકા ટકરી હે મારા કરતા તો ઈ હારી લાગે હે પણ મારે ધ્યાન તો રાખવું જ પડશે ભલે હું એને કામ કરાવી જાઉં જો સારું કામ કરે તો ભલે નકર હમણાં કહી દઈશ કે હાલો નીકળો એ બેન કેમ ગે બેન તમ માર વાત સાંભળો તમે છે ને જો આ વાસણ પડ્યા એ ઉટકી નાખો અને હંજવારી પોતા કર નાખો હો અને મને ખબર પડે તમે કેવું કામ કરો હઈ અને તમે હું અહીંયા ટીવી જોયા રાખવા બહાર નીકળો ને હું હે કામ કરશે ગાડી ચાવી ભૂલાઈ ગઈ અમારા આવા જ
હોય બધું ભૂલી જતા હોય. આલ્યો ગુડો તમારી ચાવી. હાલો જાવશો. આ બાબા આવો. ઓહ નો. એ પપ્પા હે તારા. અરે ન તમે કઈ સંસ્કાર દીધા કેમ પપ્પા નો કહેવાય એમ. મારા બેન ઈ છે ને બાપ વિનાનો દીકરો છે ને. ગમી ઈ જોણ ને જોવે ને પપ્પા કહી દે. પણ આપણે શીખરાવાય કેમ નો કહેવાય એમ. ના ના હવે નહીં કહે. ભૂલ કાય વાત કરે. માત્ર સમજી માફ કરી દો. આવો માફી માંગી લે. સોરી કહી દે. હવે ધ્યાન રાખજો એમ નો કહેવાય પપ્પા બધાયને વા. હાલો હાલો જાવશો. એ હા. હવે હું તમને શું કહું? ચોરો વાસણની ખાટલી પડી છે આજે તો મેં ઉટકી નઈ ખા. પણ તમે હે લેતા આવો. જાવ જા અંદર રમ. આય આટા નઈ મારવા ને તાર માં કામ કરતી હોય ને તો. આ જો હમણા પોત લે. આ આમ હા હાલી હાલે બેસ. તો હું હે આજે તારે હું ઉભો રહી મારે હે કે હું. અરે ના મેં કીધું લે આથી જાતો તો આટો માતો જાવ કીધું નો તમાર ભાઈ આવ્યો નથી લે. હા ઈ વાત સાચી હો તારી. તમે ઓળખો ને? ના રે ના બાપા ઘરખાને કોઈ કારીગર હે ને એની બેન છે એવું કઈક છે. લો ચાલો બાજા. શું વાત કરો છો? હા એની બેન નથી એના કારીગર ની. તો કોણ છે? ગેડી ભાઈ ની જૂની પ્રેમિકા હે. હવે જા જા છાની મુની નો વયો જાય ને ખરા પાણી નઈ પીવા મને. હાલ ઉપર એવા ખોટી વાતો આઈ કરતો રહેવા તું. અરે ભાભી આ તો હું તમને બેન માનું હું ને. એટલે તમાર ભાઈ થોડી આવી ખોટી વાત કરું. ઉભાર્યો તમને બતાવું આ ભાઈ નો જૂનો ફોટો 15 વર્ષ પહેલા નો. આમ જો હાય હાય સાચી વાત છે તે જ તારી. તો ખમ તારા ભાઈ ને ફોન કરું. આવી રીતના બીજી ભાઈ ને કામ વાળી થઈ લઈ આવે હે. અને આઈ પછી નક્કી ભાઈ કહેવાય. તમને ગમે તમારા વિડીયો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.